नमस्कार, आप જોઈ રહ્યા છો જે 24 કલાક. હું છું આપની સાથે ધરા. મહત્વની ખબરથી બુલેટિનની શરૂઆત કરીએ. ખબર રાજકોટ થી. રાજકોટ પોલીસના કથિત કમિશન કાંડમાં કેસમાં જોરશોરથી તપાસ કરવામાં આવી રહી છે. રાજકોટ પોલીસ કમિશનર પર જે 75 લાખની કટકીના આક્ષેપો કરવામાં આવ્યા છે તેની ખરાઈ કરવા માટે સીસીટીવી મંગાવવામાં આવ્યા છે. કેસની તપાસ કરી રહેલા એસપી હરીશ દુધાતે પોલીસ કમિશનર કચેરીના સીસીટીવી પણ મંગાવ્યા છે. સખ્યા બંધુઓના આક્ષેપોની ખરાઈ કરવા માટે સીસીટીવી મંગાવવામાં આવ્યા છે અને ચેક કરવામાં આવશે. એટલે કે હવે તીસરી આંખ કથિત કાંડનું રહસ્ય ખોલવામાં મદદ કરશે. જે મહત્વનું છે કે આ કેસની તપાસ જેમને સોંપવામાં આવી છે તેવા ડીજીપી વિકાસ સહાય કોરોના સંક્રમિત થતા ક્વોરન્ટાઇન થતા રિપોર્ટ સોંપવામાં વિલંબ થઈ રહી છે. જ્યારે તપાસ કમિટી સાયોગિક પુરાવાઓ એકત્રિત કરી રહ્યું છે. હવે આ મુદ્દે સીસીટીવી ફૂટેજ મંગાવવામાં આવ્યા છે. હવે ત્રીજી આંખ નક્કી કરશે. ત્રીજી આંખ દ્વારા જે પણ રેકોર્ડ થયું હશે તે રિપોર્ટમાં સોંપવામાં આવશે. સંવાદદાતા ગૌરવ દવે ફોન લાઇન પર જોડાયા છે. ગૌરવ, જે પણ પોલીસ કમિશનર પર સખ્યા બંધુઓ દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા ત્યારબાદ અત્યાર સુધી કેટલી તપાસ કરવામાં આવી? ધરા, જે રીતના રાજકોટ પોલીસ પર કથિત કમિશન કાંડનો જે આરોપ લગાવવામાં આવ્યો છે ને તેને લઈને તપાસ કમિટી છે તેમના દ્વારા તપાસ છે શરૂ કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે જે રીતના સખિયા બંધુઓ દ્વારા જે નિવેદન આપવામાં આવ્યા કે 2 જુલાઈના 50 લાખ રૂપિયા છે તે પીએસઆઈ સાખરાએ પોલીસ કમિશનર કચેરીની અંદર લીધા હતા. સાથે જ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈના રાઇટર યોગી જાડેજા દ્વારા જે 25 લાખ રૂપિયા છે તે 17-8 ના જે લીધા હોવાનું સામે આવ્યું છે ને તેનું નિવેદન છે તે સખિયા બંધુઓ દ્વારા નોંધાવવામાં આવ્યું છે. તેને લઈને પણ હવે તીસરી આંખ એટલે કે સીસીટીવી કેમેરા છે તે પણ તપાસમાં સહયોગી પુરાવા તરીકે જોઈ છે તે કરવામાં આવશે. આજે આ જે સીસીટીવી ફૂટેજ છે તે પણ એસપી હરેશ દુધાત છે તેમના દ્વારા મંગાવવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજ આધારે પણ તપાસ છે તે કરવામાં આવશે. સાથે જ જે 75 લાખ રૂપિયાનું જે કટકીનો આરોપ છે તે રાજકોટ પોલીસ કમિશનર સામે લાગ્યો છે તેને લઈને પણ તપાસ છે તે તેજ કરવામાં આવી છે. જે રીતના અત્યારે માહિતી મળી રહી છે તે મુજબ આજે સહયોગી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા છે. જોકે તપાસીસ અધિકારી જે અત્યારે ક્વોરન્ટાઇન હોવાથી તપાસનો જે રિપોર્ટ છે તે આપવામાં વિલંબ થાય તેવી પણ પૂરી શક્યતાઓ છે. પરંતુ સહયોગી પુરાવાઓ એકત્ર કરી અને તેનો રિપોર્ટ છે તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ ગૃહ વિભાગના રિપોર્ટ છે તે સોંપવામાં આવશે. જીતરા, બિલકુલ ઠીક. ગૌરવ, આભાર આપનો તમામ જાણકારી બદલ.